આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં કેટલાય સમયથી દીપડો હોવાના સમાચાર ફેલાયા હતા, ત્યારે પેટલાદ તાલુકાના દંતાલી ગામે કેળના ખેતરમાં ખેડૂત પાણી વાળતા હતા ત્યારે દીપડો નજરે પડ્યો હતો, ત્યારે ખેડૂત દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણકારી આપવામાં આવી હતી। નેચર હેલ્થ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગરને આ મામલે જાણકારી મળી તો નેચર હેલ્થ ફાઉન્ડેશનના પ્રમુખ રાહુલભાઈ સોલંકીની આગેવાની હેઠળ સંસ્થાના સ્વયંસેવકોની ટીમ સાધનોથી સજ્જ થઈ ઘટનાસ્થળે પહોંચી ગઈ। જ્યાં નિરીક્ષણ કરવામાં આવ્યું કે દીપડાને જોઈ પ્લાનિંગ કરવામાં આવ્યું કે દીપડાને કઈ રીતે પાંજરે પૂરવું। સંસ્થાના સ્વયંસેવક નિલેશ પારેખ, નિકુંજ ભોઈ, સુનિલ રાયપુરા, શિવમ જોશી, પ્રેમ કેસરિયા, બ્રિજેશ પટેલ, શિવમ જોશી, સુનિલ રાયપુરા અને મોન્ટુ વગેરે અગત્યની કામગીરી કરી દીપડાને 3 કલાકની ભારે મહેનત બાદ અંતે દીપડાને નેટમાં ફસાવી લેવામાં આવ્યો હતો। આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કિશન પટેલ અને શિવમ જોશીને સામાન્ય ઇજાઓ થઈ હતી। ફોરેસ્ટ વિભાગ દ્વારા સહી સલામત જગ્યાએ દીપડાને લઈ જવામાં આવ્યો હતો। ત્યારબાદ સમગ્ર તાલુકાના ગામડાઓમાં ભયનો માહોલ દૂર થવા પામ્યો હતો। રિપોર્ટર રીતેશ ચાવડા, બીએ ન્યૂઝ ગુજરાતી, આંકલાવ। રાહુલ સોલંકી, નેચર હેલ્થ ફાઉન્ડેશન, વલ્લભ વિદ્યાનગર। રાહુલભાઈ, જે પ્રમાણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, કયા પ્રકારનું ઓપરેશન કરાયું? પેટલાદ તાલુકાના દંતાલી મુકામે દીપડો આવ્યો છે એવું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી જાણ થતાં નેચર હેલ્થ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગર, દયા ફાઉન્ડેશન કરમસદ બંને ટીમો છે એ ઘટના સ્થળે પહોંચી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહી અને આ દીપડાને રેસ્ક્યુ કરવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। સતત 3 કલાકની ભારે જહેમતના અંતે દીપડાને નેટમાં પકડી લેવામાં આવ્યો છે। આ કામગીરી દરમિયાન નેચર હેલ્થ ફાઉન્ડેશનના 2 વોલન્ટિયર મિત્રો છે એ ઘાયલ થયેલા છે, પરંતુ જ્યારે વાઇલ્ડલાઇફને રેસ્ક્યુ કરવાની હોય, ત્યારે સામાન્ય પબ્લિકને બચાવવાની હોય, ત્યારે આવા સ્વયંસેવકો છે એ ઘાયલ થતા હોય છે અને જનાવરને સેફલી રેસ્ક્યુ કરી અને પુનઃ એને પુનર્વસવાટ કરવા માટે મૂકવામાં આવશે। સામાન્ય ઇજાઓ છે, દીપડાના પંજા વાગેલા છે અને બાઇટ થયેલું છે, એટલે લગભગ 8 દિવસમાં રિકવર થઈ જશે। સમગ્ર ઓપરેશનની અંદર ચેલેન્જ અમારી સામે હતું કે ખુલ્લા વિસ્તારની અંદર, ખેતર વિસ્તારની અંદર જ્યારે દીપડાને પકડવાનો થાય ત્યારે એ બહુ મોટી અમારી સામે સમસ્યા હોય છે। ગ્રામજનો પણ ઘણા બધા હતા, એમનો સહકાર મળ્યો અને બીજી એનજીઓ દયા ફાઉન્ડેશન છે એ સિવાય બીજી પણ એનજીઓ આવેલી, તેના સહકારથી આ આખું રેસ્ક્યુ ઓપરેશન છે પાર પાડ્યું છે। નમ્રતા ઇટાલિયન, હું DCF આણંદ સોશિયલ ફોરેસ્ટીમાં। આજ સવારે અમને દંતાલી ગામે દીપડો દેખા દે છે એક ખેડૂતના ખેતરમાં જોવા મળેલ છે એવા સમાચાર મળતા વન વિભાગને જાણ થતાં અમે અમારી ટીમ મોકલી દીધી હતી અને ત્યારબાદ 3 કલાકના રેસ્ક્યુ બાદ અમે એને પાંજરે પૂર્યો છે હાલ અને આગળની કાર્યવાહી ચાલુ છે અને દરેક મિત્રો જે આમ આની અંદર સહકાર આપેલો છે એમને હું ધન્યવાદ કહું છું અને દરેક ગામ લોકોને મારી વિનંતી છે કે કાંઈ પણ કોઈ જગ્યાએ પણ વાઇલ્ડલાઇફ દેખાય યા દીપડો કે ગમે તે કોઈ પણ પ્રાણી તો વન વિભાગને જાણ કરવા વિનંતી। થેન્ક યુ। એની તો હાલ જાણ નથી,
પરંતુ આગળ આપણે કાર્યવાહી કરીશું અને જોઈશું કે હાલ અમે અત્યારે નજીકની નર્સરીમાં લઈ ગયા છે અને આગળની કાર્યવાહી અમે ચાલુ રાખી છે કરી છે.